वो शख्स यही कहीं है हमारे बीच आपके बीच, जो अचानक उठेगा और जिसके हाथों में मशाल थमाकर हम सब मिलकर बड़े गर्व से कहेंगे लीड इंडिया। थोड़ा दिवस पहला YouTube पर मुकवामां आवेला आ वीडियो ना कारणे होबाळो मच्यो छे। बधाने खबर छे तेम अमिताभ बच्चन गुजरात प्रवासन ना ब्रांड एम्बेसेडर छे अने तेमणे गुजरात ना अनेक स्थळોને પોતાની એડ થી વિખ્યાત બનાવ્યા છે। મોદી અને અમિતાભ ના સંબંધો પણ મૈત્રીપૂર્ણ છે, એટલે પહેલી વખત જોતી અને સાંભળતી વખતે એવું લાગે કે જાણે અમિતાભ બચ્ચન મોદી ના ભરપૂર વખાણ કરી રહ્યા છે અને મોદી ને યુવાનો ના સપના સાકાર કરી તેમને શિખર પર પહોંચાડનારા નેતા ગણાવે છે। બધાને લાગ્યું કે અમિતાભ દ્વારા મોદી ની પ્રશંસા કરનારો આ વિડીયો એક જાહેરાત નો ભાગ હશે અને મોદી એ પોતાને વડાપ્રધાન પદ ના દાવેદાર તરીકે પ્રોજેક્ટ કરવા માટે અમિતાભ ને લઈ આ એડ બનાવી હશે। પણ આ વિડીયો ની જાણ જયારે બિગ બી ને થઈ તો તેઓ ભડક્યા, પોતાનો ગુસ્સો તેમણે ટ્વિટર પર કાઢ્યો। એંગ્રી યંગ મેને ટ્વીટ કર્યું કે કોઈ વ્યક્તિએ મારા અવાજનો ખોટો ઉપયોગ કરી એક નકલી વિડીયો બનાવ્યો છે, જેમાં મારા શબ્દોને ખોટી રીતે ઉપયોગ કરી ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના પ્રચાર માટે બનાવવામાં આવેલા વિડીયોમાં ઉપયોગ કરાયો છે। મેં મારી ડિજિટલ ટીમને તે નકલી વિડીયો બનાવનારા વ્યક્તિની ભાળ મેળવવા અને તેની સામે કાર્યવાહી કરવા કહ્યું છે। इंतजार है एक ऐसे सारथी का जो इस कुरुक्षेत्र में हमें विजयी बनाए। जरूरत है एक ऐसे नेता की जो हमारे युवाओं के सपनों को साकार करे। और हमें उस अमिताभ स्पष्टता करी कि खरेखर तो आ नकली वीडियो में जो आवाज छे ते आवाज तेमने 2007 में लीड इंडिया नामना अभियान ना प्रचार माटे शूट करेली जाहेरात में भारत ना सम्मान ना संदर्भ में आप्यो हतो। आ आवाज ने अने मोदी ना वखाण ने कशु लागतु वळतु नथी। સાથે જ નકલી વિડીયો બનાવનાર સામે અમિતાભે કાર્યવાહી કરવાની વાત પણ કરી છે। તેમણે ટ્વીટ કર્યું કે આ કામ કડક કાર્યવાહીને સામેથી આમંત્રણ આપનારું ગેરકાયદે કાર્ય છે। આ ઘટનાથી હું હેરાન છું, આ કામ મને પૂછ્યા વિના જ કરવામાં આવ્યું છે। ઉપરાંત એ કોપીરાઇટનું પણ ઉલ્લંઘન છે, આ કાર્યની ટીકા થવી જોઈએ। વાસ્તવમાં આ વોઇસ ઓવર મેં લીડ ઇન્ડિયા કેમ્પેન માટે 2007 રેકોર્ડ કરાવ્યો હતો। બીજી તરફ મોદી પણ અમિતાભના સમર્થનમાં ઉતર્યા। તેમણે ટ્વીટ કર્યું કે હું સિનિયર બચ્ચન સાથે સહમત છું, આ વિડીયો બનાવનાર સામે ઝડપથી કાર્યવાહી કરવી જોઈએ અને તેણે અમિતાભ બચ્ચનની માફી માંગવી જોઈએ। આમ એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ કે લીડ ઇન્ડિયા કેમ્પેનની 2007 જાહેરાતમાંથી અમિતાભનો અવાજ લઈ તેની ઉપર મોદીના દ્રશ્યો સેટ કરવામાં આવ્યા છે અને મોદીને આડકતરી રીતે દેશના ભાવિ વડાપ્રધાન દર્શાવતા અમિતાભના અવાજમાં રેકોર્ડ થયેલો વિડીયો નકલી છે। ब्यूरो रिपोर्ट। जंगल के हर जर्रे में जब मौत हो ताक लगाए हिरणों की एक